વાંદરાને વાંચતા ન આવડે આ પાઠની શરૂઆતમાં જ આપણે એ ગીત વિશે જોઈ ગયા હતા ત્યાર પછી આપણે ચે ચિત્ર વર્ણન કરતાં શીખ્યા ત્યાર પછી આપણે એક વાર્તા શીખીએ છીએ વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર જુઓ બાળ મિત્રો આપણી આ વાર્તા અધૂરી છે વાર્તાની શરૂઆતમાં જ આપણે જોઈ ગયા હતા કે એક વાંદરાભાઈ હતા કે જેમનું નામ ખટખટ વાંદરાભાઈને ઝાડે ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરતા રહે હૂપાહૂપ કરતા રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી વાંદરાભાઈને ઠંડી લાગે તો પણ વાંદરાભાઈ પોતાનું ઘર બનાવે નહીં એક ડાળથી બીજી ડાળે ફરતા જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતા જાય અને ઠંડી ભગાડતા જાય એક વખતે વાંદરાભાઈએ એક ઘર પાસે અચરજ જોયું ત્યાં થોડા માણસો ભેગા મળી લાકડા સળગાવીને બેઠા હતા તેઓ તાપણું કરી રહ્યા હતા તે જ પ્રમાણે વાંદરાભાઈએ ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો અને પોતાના દોસ્તોને બોલાવ્યા અને આ રીતે તેઓ ઠંડી ભગાડવા બેઠા બધા ધ્રુજતા ધ્રુજતા બોલે હા ઠંડી ભાગી રહી છે પણ આવું કરતાં કંઈ ઠંડી ભાગે આ બધું જોઈને ચટપટ સુગરીએ વિચાર્યું કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે ઠંડીથી બચવા હું તો તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી વાંદરાભાઈએ તો સુઘરીને પણ બોલાવી કે ચટપટ સુગ્રી તો તાપવા આવ પણ ચટપટ સુઘરી તો ના જ પાડે ના ના સોરી હું મારા માળામાં છું મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે વાંદરાભાઈ કહે આટલી બધી ઠંડી છે ને ઠંડી તો લાગતી જ હશે તો સુગરીએ તેને સમજાવ્યું કે આપણી પાસે આપણું ઘર હોય તો ઠંડી ઓછી લાગે તમે તમારું ઘર બનાવી લો ઉનાળામાં ઓછી ગરમી લાગશે ચોમાસામાં વરસાદથી બચી શકાશે પણ વાંદરાભાઈ માને તો ને વાંદરાભાઈને થયું કે આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે હવે આપણે આગળ જોઈશું પણ બાળ મિત્રો આગળ જોતાં પહેલાં આપણે શબ્દોનું લેખન વાંચન કરીશું તો તમારે મારી સાથે સાથે શબ્દોનું લેખન વાંચન કરવાનું રહેશે ચાલો વાંચન કરો આકાશ દોસ્તો પરસેવો રેબઝેબ пучळी पवन झुलता बूम आग સૌ पोत पोतानी नाखुआ थेकडो बीजी छाए चिंता જુઓ બાળ મિત્રો તમારે તમારી ગુજરાતીની સિંગલ લાઇનની નોટમાં આ શબ્દોને ત્રણ ત્રણ વાર લખવાના રહેશે અને સાથે સાથે વાંચન પણ કરવાનું રહેશે તો ચાલો બાળ મિત્રો હવે આપણે આ વાર્તાની આગળની સમજૂતી મેળવીએ ચાલો વાંચન કરો મારી સાથે સાથે પછી આવ્યો ઉનાળો આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબ જેબ સૌ પોતપોતાની પોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા જુઓ બાળ મિત્રો શિયાળાની ઋતુ પછી આવે છે ઉનાળાની ઋતુ હવે ઉનાળાની ઋતુમાં તમને તો ખબર જ છે શું લાગે સરસ ગરમી લાગે આકાશમાંથી જાણે આગ વરસે છે ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપ જેબ હવે ગરમી લાગે શરીર પર પરસેવો થાય પંખા નીચે બેસવું ગમે એસીમાં બેસવું ગમે આપણે તો ઘરમાં હોઈએ બરાબર ને પણ વાંદરાભાઈની પાસે તો ઘર જ નથી વાંદરાભાઈ અને એના દોસ્તો પરસેવાથી રેબ સૌ પોતપોતાની પોતાની પૂછડીઓથી પવન નાખવા લાગ્યા પવન એટલે હવા સુઘરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું હવે વાંદરાભાઈને જોયું ખટખટ ખટખટ વાંદરાભાઈને સુઘરીએ જોયું કે વાંદરાભાઈ અને એના દોસ્તો તો પરસેવાથી રેપઝેપ છે એ લોકો તો પોતપોતાની પૂંછડીઓથી પવન નાખે છે તો સુઘરીભાઈએ સુઘરી એટલે કોણ ખબર ને સરસ ચટપટ સુઘરી તે માળામાંથી ઝૂલતાં ઝૂલતાં તેણે બૂમ પાડી કોને બૂમ પાડી ખટખટ વાંદરાભાઈને બૂમ પાડી તારે ઘેર સોરી તારે ઘર નથી બનાવવું જુઓ બાળ મિત્રો હવે આગળ જોઈએ ખટ ખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો એટલે સુઘરીની વાત સાંભળી વાંદરાભાઈએ શું કર્યું ગીત ગાતો ગાતો એક ડાળ પરથી બીજી ડાળ પર ઠેકડો મારી ગયો એટલે કે કૂદકો મારી ગયો કયું ગીત ગાતો હતો ઝાડને છાંએ રહીએ છીએ પૂંછડેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હોપ હુપા હુપ હોપ હોપ હુપા હુપ હોપ વાંદરાભાઈએ શું કર્યું સુગરીની વાત સાંભળી બીજી ડાળે ઠેકડી ઠેકડો મારી ગયો અને કયું ગીત ગાતો હતો ઝાડને છાંએ રહીએ છીએ પૂંછડેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હું ફૂપા હુંફ હુફ જુઓ બાળ મિત્રો તમે આ ચિત્રમાં જોઈ શકો છો ઝાડની નીચે છાણામાં ખટખટ વાંદરાભાઈ અને તેના દોસ્તો બેસેલા હતા તે લોકો પરસેવાથી રેપઝેપ થઈ ગયા હતા પૂંછડેથી પવન નાખે છે બરાબર ને ચાલો હવે આપણે આગળ જોઈએ ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી વાંદરાભાઈને ચટપટ સુગ્રીએ સમજાવ્યું પણ વાંદરાભાઈ સમજે તો ને વાંદરાભાઈને તો કંઈ સમજ જ ના પડે એ તો વિચારે છે કે આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એ સુગ્રીની વાત પર ધ્યાન આપતા ન હતા અને ચટપટ સુગ્રીને વાંદરાભાઈની ખૂબ જ ચિંતા થતી હતી જુઓ બાળ મિત્રો આ વાર્તા હજી આપણી અધૂરી છે આપણે અહીંયા સુધીની સમજૂતી મેળવી તમને આટલામાં સમજ પડી ને સરસ તો બાળ મિત્રો આ વિડીયોમાં આપણે જે શબ્દો વાંચન જે શબ્દોનું આપણે વાંચન કર્યું તે શબ્દોને તમારે તમારી ગુજરાતીની નોટમાં ત્રણ ત્રણ વાર લખવાના રહેશે લખાણ લખતી વખતે ધ્યાન રાખજો કે જોડણી લખવામાં ભૂલો ન થાય અને તમારા અક્ષર સરસ મજાના સુંદર હોવા જોઈએ થેન્ક યુ